નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનમાં આજે આપણે પાઠ નંબર 8 નો અભ્યાસ કરીશું. કે આપણે પાઠ નંબર 1 ઇતિહાસનો જોયો, હવે પાઠ નંબર 8 નાગરિક શાસ્ત્ર કે જે આપણે લોકશાહીને લગતી બાબતો હશે. હવે મિત્રો, રાજનીતિ શાસ્ત્ર અથવા નાગરિક શાસ્ત્રના પાઠ એવા છે કે જે એકબીજા ઉપર રચેલા છે. કે જો તમને મિત્રો 8મો પાઠ આવડશે તો 9મો આવડશે, 9મો આવડશે તો 10મો આવડશે. તો મિત્રો આ પાઠમાં શાંતિથી વિડિયોમાં જોજો અને સમજજો. પાઠ નંબર 8, ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો. કે આપણો ભારત આઝાદ થવા આવે છે, અહીંયા તમારે આ પાઠની શરૂઆત ઈસવીસન 1946 દરમિયાન થાય, કારણ કે અંગ્રેજોને જવાનો સમય થઈ ગયો. એટલે હવે અંગ્રેજો એવું સ્વીકાર્યું કે અમે 1948 સુધીમાં ભારત છોડી દઈશું. હવે અંગ્રેજો ભારતમાંથી જાય તો હવે ભારતને ચલાવવા માટે, ભારતનું શાસન ચલાવવા માટે કોક દસ્તાવેજની તો જરૂર પડે ને, હકોની તો જરૂર પડે, કાયદાની તો જરૂર પડે. માટે આપણું બંધારણ ઘડવામાં આવ્યું અને ભારતનું બંધારણ તો ઘડ્યું, જોડે તેના લક્ષણોનો પણ અમલ કર્યો. બંધારણના અર્થથી શું શરૂઆત કરીએ કે કોઈ પણ દેશમાં શાસન ચલાવવા માટે અથવા શાસન ચલાવવા ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહે છે. કે કોઈ પણ દેશનું, ચાહે ભારત હોય, અમેરિકા હોય, ચીન હોય, જાપાન હોય, રશિયા હોય કે છેલ્લે પાકિસ્તાન હોય, દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમો અને આ નિયમોને એક વ્યવસ્થિત રીતે સંગ્રહેલા હોય અને આ નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહે છે. ખબર પડી મિત્રો, બંધારણનો અર્થ કે કોઈ પણ દેશ હોય, અમેરિકા હોય, ચીન હોય, જાપાન હોય, ભારત હોય, પાકિસ્તાન હોય કે છેલ્લે નાનું એવું ભૂતાન હોય, દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહે છે. હવે મિત્રો, એના પછી બંધારણનું મહત્વ, બંધારણ શા માટે જરૂરી છે? તો બંધારણ દેશના પાયાનો મહત્વનો દસ્તાવેજ છે. બંધારણ દેશના પાયાનો મહત્વનો દસ્તાવેજ છે. મિત્રો, આને મહત્વનો દસ્તાવેજ કઈ રીતે કીધો? તો જેમ તમારા ઘરનો દસ્તાવેજ હોય એમાં દેશનો દસ્તાવેજ કહેવાય. કે ઘરના દસ્તાવેજની અંદર થોડા કાયદા અને કલમો લખેલી હોય, એ કાયદા અને કલમો વિરુદ્ધ આપણે જઈ ના શકીએ, તો આ દેશના દસ્તાવેજમાં કાયદા અને કલમો જ લખેલી છે અને એ કાયદા અને કલમો દ્વારા આમ પ્રજા, જનતાને એના હકો, એના સિદ્ધાંતો પ્રાપ્ત થાય છે. કે બંધારણની જોગવાઈ અનુસાર, બંધારણના જોગવાઈને આધારે દેશમાં કાયદા ઘડવામાં આવે છે. કે જેવી બંધારણની જોગવાઈ કરેલી છે એ જોગવાઈ વિરુદ્ધ દેશની અંદર કાયદા ઘડી શકાય, એની વિરુદ્ધ દેશની અંદર કાયદા ઘડી શકાય નહીં. અને આ દેશમાં ઘડેલા કાયદા, બંધારણને સુસંગત અને બંધારણીય જોગવાઈને આધીન હોવા જોઈએ. મેં કીધું મિત્રો કે બંધારણની જોગવાઈને આધારે દેશમાં કાયદા ઘડવામાં આવે છે. મેં કીધું કે દેશમાં કાયદા ઘડે પણ એ બંધારણમાં જોગવાઈ કરેલી હોય એવા જ કાયદા ઘડી શકાય, એના વિરુદ્ધ કાયદા ઘડી શકાય નહીં. તો તમને કીધું કે દેશમાં ઘડવામાં આવેલા કાયદા બંધારણને સુસંગત અને બંધારણને જોગવાઈને આધીન હોવા જોઈએ. કે બંધારણથી કાયદા સર્વોપરી બને છે અને બંધારણમાં સમયાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાતો, અપેક્ષા, આકાંક્ષા, ઈચ્છા, ભાવના વગેરેનો પડઘો છે વગેરે રજૂઆત કરેલી છે. તેથી બંધારણ જીવન અને મૂળભૂત દસ્તાવેજ છે. મિત્રો, અહીંયા 1 માર્ક્સનો એસક્યુ પૂછાય કે ભારતનું બંધારણ કેવું છે? તો કે ભારતનું બંધારણ જીવન અને મૂળભૂત દસ્તાવેજ છે.
પણ શેના આધારે? તો કે લોકોની જરૂરિયાત, અપેક્ષા, આકાંક્ષા, ઈચ્છાઓ અને ભાવનાને આધારે. એમ તો એનો જવાબ તે કરી શકે કે વિસ્તૃત, લાંબુ અને વિશાળ છે. આગળ આવશે, સમજાવું છું બરોબર. પણ અહીંયા ભારતનું બંધારણ મૂળભૂત દસ્તાવેજ કઈ રીતે કહી શકાય? તો કે બંધારણ જીવંત છે. આ રીતનો પ્રશ્ન પૂછાઈ શકે છે કે જે તમે લખી શકો છો. તો મિત્રો, બંધારણના મહત્વમાં ખબર પડી કે દેશના પાયાનો મહત્વનો દસ્તાવેજ છે, કે બંધારણમાં જોગવાઈને આધારે દેશમાં કાયદા કરવામાં આવેલા છે અને દેશમાં ઘડેલા કાયદા બંધારણને સુસંગત અને બંધારણીય જોગવાઈને આધીન હોવા જોઈએ, કે બંધારણના કાયદા સર્વોપરી છે અને સમયાંતરે બંધારણમાં સમયાંતરે બદલાતી લોકોની જરૂરિયાત, અપેક્ષા, આકાંક્ષા, ઈચ્છા, ભાવના વગેરેનો પડઘો પાડેલો છે. તેથી ભારતનું બંધારણ મૂળભૂત અને જીવંત દસ્તાવેજ છે. એના પછી મિત્રો, બંધારણના ઘડતરની પ્રક્રિયા. તો આઝાદી પહેલા, કે જ્યારે આપણને ભારતમાં આઝાદી નહોતી મળી, તેની પહેલા બ્રિટિશ સરકારે 25 માર્ચ 1946ના દિવસે 25 માર્ચ 1946ના દિવસે 3 સભ્યોનું કેબિનેટ મિશન ભારત મોકલ્યું. 3 સભ્યોનું કેબિનેટ મિશન ભારત મોકલ્યું અને આ કેબિનેટ મિશન ભારતની આઝાદી અને ઉકેલનું કાર્ય સોંપ્યું, કે આ કેબિનેટ મિશનને ભારતની આઝાદી અને ઉકેલનું કાર્ય સોંપ્યું. હવે ભારતને આઝાદી તો મળતી હતી. તો ભારતને આઝાદી મળી ત્યારે અંગ્રેજોનું શાસન હતું, એટલે આપણું કોઈ પણ જાતની સભ્ય રચના હતી નહીં. તો હવે ભારતને આઝાદી મળે તો દેશમાં કાયદા અને કાનૂન ચલાવવા માટે કંઈક તો ઘડવું તો પડે. તો બંધારણ ઘડવાનો વિચાર કર્યો. બંધારણ ઘડવા માટે બંધારણ સભાની રચના કરવામાં આવે. તો બંધારણ ઘડતરની પ્રક્રિયામાં બંધારણ સભ્યની રચના કરી. બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે બંધારણ સભાની રચના કરી અને આ બંધારણ સભામાં 389 સભ્યોનો સમાવેશ થતો હતો. 1 માર્ક્સનો SQ કે બંધારણ સભામાં કેટલા સભ્યોનો સમાવેશ થતો હતો? 389 સભ્યો. હવે આ 389 સભ્યો કેવા હતા? તો તેમની કોમ, જાતિ, ધર્મ, ભૌગોલિક પ્રદેશ જુદા જુદા હતા. એટલે તમારા પુસ્તકમાં મિત્રો આવો શબ્દ આવેલો છે કે જુદી જુદી કોમ, જાતિ, ધર્મ, ભૌગોલિક પ્રદેશની તજ્જ્ઞ વ્યક્તિ. હવે મિત્રો, તજ્જ્ઞ વ્યક્તિ એટલે હોશિયાર વ્યક્તિ, તમારા જેવા હોશિયાર વ્યક્તિનો સમાવેશ થતો હતો. કે બંધારણના ઘડતર માટે બંધારણ સભાની રચના કરવામાં આવી. બંધારણ સભામાં 389 સભ્યો હતા અને આ 389 સભ્યો જુદી જુદી કોમ, જાતિ, ધર્મ અને ભૌગોલિક પ્રદેશની તજ્જ્ઞ વ્યક્તિનો સમાવેશ થતો. અને આ 389 સભ્યોમાં મહત્વના સભ્યો તરીકે એક તો આપણા સરદાર વલ્લભભાઈ પટેલ, આપણા ભારતના સૌ પ્રથમ વડાપ્રધાન કહેવાય એવા જવાહરલાલ નહેરુ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, HP મોદી, HP કામત, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ માણેકલાલ મુનશી, કૃષ્ણસ્વામી આયંગર, બલદેવસિંહ વગેરે પ્રતિનિધિ હતા, મહત્વના સભ્યો. અને મહિલા પ્રતિનિધિ તરીકે વિદ્યાલક્ષ્મી પંડિત અને સરોજની નાયડુ હતા. ફરી એકવાર મહત્વના સભ્યોમાં સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના અબુલ કલામ, શ્યામા પ્રસાદ મુખર્જી, HP મોદી, HP કામત, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ માણેકલાલ મુનશી, કૃષ્ણસ્વામી આયંગર, બલદેવસિંહ. અને મહિલા પ્રતિનિધિમાં વિજયાલક્ષ્મી પંડિત, સરોજની નાયડુ. હવે
બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની નિમણૂક કરવામાં આવી અને મુસદા મુસદા એટલે ખરડો ખરડો એટલે કાયદો પાઠ નંબર 10 માં આવશે કે બંધારણમાં ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડોક્ટર ભીમરાવ આંબેડકર બાબાસાહેબ આંબેડકરની નિમણૂક કરી. હવે ભારતમાં બંધારણ સભાએ તેની કામગીરી 9 ડિસેમ્બર 1946 ના રોજ શરૂ કરી. મિત્રો આટલામાંથી ડબલો એસટી નીકળે છે. પહેલો પ્રશ્ન એવો પૂછાય કે ભારતમાં બંધારણ સભાએ તેની કામગીરી ક્યારે શરૂ કરી, તો જવાબમાં આવે મિત્રો 9 ડિસેમ્બર 1946. હવે બીજો પ્રશ્ન કે આ બંધારણ સભાની કામગીરી 2 વર્ષ 11 માસ 18 દિવસ સુધી ચાલી હતી, તો બીજો પ્રશ્ન એવો પૂછાય કે ભારતના બંધારણની કામગીરી કેટલા સમય સુધી ચાલી, તો જવાબમાં આવે 2 વર્ષ 11 માસ 18 દિવસ. એના પછી ત્રીજો પ્રશ્ન, આ 2 વર્ષ 11 માસ 18 દિવસોમાં કેટલી બેઠકો હતી, તો 166 બેઠકોમાં કામગીરી પૂર્ણ થઈ. પણ ક્યારે? 26 નવેમ્બર 1949 માં. તો અહીંયા 4 પ્રશ્નો નીકળ્યા, શરૂઆત, સમયગાળો, બેઠક અને પૂર્ણ. બંધારણ સભાની કામગીરી 9 ડિસેમ્બર 1946 ના રોજ શરૂ કરી, સમયગાળો 2 વર્ષ 11 માસ 18 દિવસ સુધી ચાલ્યો, 166 બેઠકોમાં 26 નવેમ્બર 1949 માં કામગીરી પૂર્ણ થઈ. તો મિત્રો અહીંયા 4 પ્રશ્નો ખબર પડી કે બંધારણ સભાની કામગીરી ક્યારે શરૂ થઈ, તો 9 ડિસેમ્બર 1946. બંધારણ સભાને બંધારણ ઘડતા કેટલો સમય લાગ્યો, તો 2 વર્ષ 11 માસ 18 દિવસ. બંધારણ સભામાં બંધારણ ઘડતા માટે કેટલી બેઠકો યોજાઈ, 166 બેઠકો. અને બંધારણ સભાએ બંધારણને પૂર્ણ ક્યારે કર્યું, તો 26 નવેમ્બર 1949. હવે આ બંધારણની પ્રક્રિયા દરમિયાન દુનિયાના જુદા જુદા દેશોમાંથી બંધારણના લક્ષણો નો અભ્યાસ કરી વિગતપૂર્ણ અભ્યાસ કર્યો, કે જુદા જુદા દેશોના બંધારણનો વિગતપૂર્ણ અભ્યાસ કર્યો અને જુદા જુદા દેશના બંધારણના લક્ષણોનો અભ્યાસ કરી બંધારણને આખરી સ્વરૂપ રજૂ કર્યું. હવે જ્યારે ભારતનું બંધારણ રજૂ થયું ત્યારે ત્યારે પ્રથમ 395 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ. મિત્રો અહીંયા અનુચ્છેદ એટલે અંગ્રેજીમાં આર્ટિકલ કહેવાય, પરિશિષ્ટ એટલે પરિપત્રો. કેટલા હતા શરૂઆતમાં? તો 395 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ. જ્યારે સુધારા સાથે 461 અનુચ્છેદ અને 12 પરિશિષ્ટ સાથે 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભામાં બંધારણની શું થઈ? કિનારે આપણા ભારતે 8મા ધોરણમાં ભણી રહ્યા છો કે રાવી તટના કિનારે આપણા ભારતના લોકોએ આપણો સ્વતંત્ર દિવસ ઉજવવાની શરૂઆત કરી હતી 26 જાન્યુઆરી 1930 ના રોજ. માટે 26 જાન્યુઆરીના દિવસે આ દિવસનો અમલ જળવાઈ રહે માટે આપણે 26 જાન્યુઆરીના દિવસે ઉજવણી કરીએ છીએ પ્રજાસત્તાક દિવસની. અને એટલા માટે કે 26 જાન્યુઆરીના દિવસનું મહત્વ જળવાઈ રહે માટે આપણે અમલ 26 જાન્યુઆરીએ કર્યો. કારણ કે આપણને આઝાદી નહોતી મળી, પણ 1930માંથી આપણે સ્વતંત્રનો ઝંડો ફરકાવવા માંડ્યા હતા. 26 જાન્યુઆરી 1950ના દિવસે ભારતના બંધારણનો અમલ થયો અને ભારત એક પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે ઘોષિત થયું. અને 26 જાન્યુઆરીના દિવસે આપણે માટે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરીએ છીએ. મિત્રો આપણા રાષ્ટ્રીય તહેવાર કયા? તો આપણા રાષ્ટ્રીય તહેવાર 2 આવ્યો. એક 26 જાન્યુઆરી કે જ્યારે આપણે પ્રજાસત્તાક એટલે આપણો બંધારણનો અમલ થયો, અને 15મી ઓગસ્ટ જે આપણે સ્વતંત્ર થયા.
રાષ્ટ્ર ચિહ્ન તરીકે 4 સી ની મુખાકૃતિ વાળી આકૃતિ સૂત્ર માટે સત્યમેવ જયતે રાષ્ટ્રીય ગીત માટે વંદે માત્ર રાષ્ટ્રીય જ્ઞાન માટે જન ગણ મન વગેરે ઘોષિત કર્યા ગીત અને જ્ઞાન નો ઉલ્લેખ કર્યો ને ખાલી તમને જાણકારી માટે આપેલું છે કે જ્યારે ભારતના બંધારણમાં મૂળભૂત હકો ફરજો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત સરકારના અંગો ન્યાયતંત્રનું મહત્વ વગેરે બાબતોનો સમાવેશ થાય છે અહીંયા પ્રશ્ન પૂછાય કે ભારતના બંધારણમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે તો મૂળભૂત હકો ફરજો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત સરકારના અંગો ન્યાયતંત્ર વગેરે મહત્વની બાબતોનો સમાવેશ થાય છે આથી ભારતનું બંધારણ વિશ્વમાં મોટું વિસ્તૃત એટલે લાંબુ અને વિશદ એટલે અલગ એવું લેખિત દસ્તાવેજ છે મિત્રો લેખિત દસ્તાવેજ એટલે લખેલું છે તો ભારતનું બંધારણ કેવું છે વિશ્વમાં મોટું વિસ્તૃત એટલે લાંબુ વિશદ એટલે અલગ એવું લેખિત દસ્તાવેજ છે અમુક રાષ્ટ્રનું બંધારણ લખેલું નથી આપણા ભારતનું બંધારણ લખેલું છે તો મિત્રો બંધારણના ઘડતરની પ્રક્રિયામાં ખબર પડી